नमस्कार विद्यार्थी मित्रों, सनशाइन इंटरनेशनल स्कूलना ऑनलाइन अभ्यासक्रम की अंदर आप सबनु हार्दिक स्वागत है। बात कर रिया छे आपणे धोरण सात विज्ञान पाठ नंबर त्रण रेशा थी कापड़ सुधीनी। आवो ज एक पाठ, आवा ज एक नामनो पाठ आपणे धोरण छ नी अंदर पण आपणने भटकाई गयेलो, जेने पण आपणे आवी ज रीते भणेला बराबर। तो आ पाठ अने एना पाठनी अंदर शू एवो तफावत छे, शू छे बेयनी अंदर फेर? तो के बात एवी छे के ए जे पाठ हतो एमां पण ए तीजो पाठ ज हतो, आमां पण आ तीजो पाठ ज छे। तो एनी अंदर आपणे वात करी हती के रेशा एटले शू, रेशामांथी तांतणो एटले शू, अने तांतणामांथी कापड़ एटले शू बराबर। ए उपरांत आपणे ए वात करी हती के आपणने रेशा क्यांथी मळे अने केवी रीते मळे बराबर। रेशा आपणने ક્યાંથી મળે અને કેવી રીતેની વાત આપણે કરી ત્યારે આપણે બે પ્રકારના રેશાની વાત કરી હતી, એક હતા કુદરતી રેશા અને એક હતા કૃત્રિમ રેશા। તો કે જે કુદરતી રેશા હતા એ આપણને વનસ્પતિ અથવા તો પ્રાણીઓની અંદરથી મળેલા હોય છે, જ્યારે કૃત્રિમ રેશાઓ હોય એ કૃત્રિમ રેશાઓ આપણને કારખાનાની અંદર મનુષ્યો દ્વારા બનાવવામાં આવે છે, જે રસાયણો દ્વારા તૈયાર કરવામાં આવે છે એવા રેશાને કૃત્રિમ રેશા કહેવામાં આવે છે બરાબર। આપણે છઠ્ઠા ધોરણની અંદરનો જે રેશાથી કાપડ સુધીનો પાઠ હતો એની અંદર વનસ્પતિ જ રેશાઓની વાત કરી હતી, જેમાં કપાસ અને શણની વાત આપણે કરી હતી બરાબર। હવે આ પાઠની અંદર આપણે વાત કરવાની છે પ્રાણી જ રેશાની, કે પ્રાણીઓમાંથી મળતા રેશાઓ કયા છે અને એમનો ઉપયોગ કાપડ બનાવવા માટે કેવી રીતે થાય છે। તો આ પાઠની અંદર આપણે ઊન તથા રેશમની વાત કરવાની છે। શેની? ઊન તથા રેશમની, કે ઊન આપણને શેની અંદરથી મળે અને રેશમ આપણને શેની અંદરથી મળે બરાબર। તો કે જે ઊન હોય એ આપણને પ્રાણીઓની જે રૂંવાટી હોય, પ્રાણીઓના ઉપરના જે વાળ હોય એની અંદરથી આપણને ઊન મળે છે બરાબર। અને એ રૂંવાટીની અંદરથી આપણે ઊન મળે છે, અને એ ઊનમાંથી આપણે ગાદલા, ઊંચિકા, પછી શાલ, પછી જેકેટ એવી બધી વસ્તુઓ બનાવવામાં આવે છે। તો વાત કરીએ આપણે ઊન તથા રેશમની। ધોરણ છ માં તમે વનસ્પતિના છોડમાંથી કેટલાક રેશાઓ મેળવવામાં આવે છે તે ભણ્યા હતા, તમે એ પણ ભણી ગયા કે ઊન તથા રેશમ પ્રાણીઓમાંથી પ્રાપ્ત થાય છે, ઘેટા અથવા યાકની રૂંવાટીમાંથી ઊન મળે છે, રેશમના કીડાના કોશેટોમાંથી રેશમના રેશા પ્રાપ્ત થાય છે। શું તમે જાણો છો કે ઘેટાના શરીરના કયા ભાગમાંથી રેશાઓ મળે છે? શું તમે માહિતગાર છો કે આ રેશાઓને કેવી રીતે ઊનમાં રૂપાંતરિત કરવામાં આવે છે, જેને આપણે સ્વેટર ગૂંથવા માટે બજારમાંથી ખરીદીએ છીએ? શું તમે જાણો છો કે રેશમના રેશામાંથી રેશમ કેવી રીતે બનાવવામાં આવે છે, જેના વડે સાડીઓ વણવામાં આવે છે? આ પ્રકરણમાં આપણે આવા કેટલાક પ્રશ્નોના જવાબ મેળવવાનો પ્રયત્ન કરશું કે ઊન અને રેશમની અંદરથી આપણને રેશા કેવી રીતે પ્રાપ્ત થાય છે। તો વાત કરીએ સૌ પ્રથમ ઊનની। તો કે ઊન આપણને ઘેટા, બકરા, યાક તેવા બીજા ઘણા બધા પ્રાણીઓ હોય કે જેની અંદરથી આપણને ઊન મળી આવે છે, જેમ કે સસલું આવી ગયું, પછી ઊંટ આવી ગયું, આવા અમુક હોય જેના રૂવાટીની અંદરથી આપણને ઊન પ્રાપ્ત થાય છે। આ ઊનની રૂંવાટી ધરાવતા પ્રાણીઓના શરીર ઊનના વાળથી ઢકાયેલા હોય છે। શું તમે જાણો છો કે આ પ્રાણીઓની ચામડી કેમ વાળનું ઘટ્ટ સ્તર ધરાવે છે બરાબર? આપણને એવો પ્રશ્ન થાય કે આવા પ્રાણીઓના શરીરની ઉપર આટલા બધા જે ઊન હોય એને જે રૂંવાટી હોય એટલી બધી શું કામ હોય? તો કે એમને ઠંડીથી રક્ષણ આપવા માટે એમના શરીરની ઉપર આટલી બધી રૂંવાટી જોવા મળે છે બરાબર। શું હોય? તો કે એમને ઠંડીથી રક્ષણ આપવા માટે બરાબર। વાળ પુષ્કળ પ્રમાણમાં હવા પકડી રાખે છે, હવા ઉષ્માની મંદ વાહક છે, તમે પ્રકરણ 4 શીખશો। આમ આવા ઘટ્ટવાળ પ્રાણીઓને હૂંફ પૂરી પાડે છે, આ વાળ જેવા રેશાઓ વડે ઊનનું નિર્માણ કરવામાં આવે છે, અને તેથી જ આપણને શિયાળામાં જે સ્વેટર પહેરવી એ ઊનવાળા સ્વેટરમાં ઠંડી લાગતી નથી, કેમ કે એ પણ જે પ્રાણીઓ હોય એ શેના માટે ઉપયોગ કરે છે? તો કે પોતે ઠંડીથી બચવા માટે કરે છે। તમારા શરીર હાથ પર તેમજ માથામાં રહેલા વાળનો સ્પર્શ કરો, તમને કઈ તફાવત જણાય છે? કયા વાળ સૌથી બરછટ અને કયા વાળ સુવાળા જણાય છે? આમ જેમ ઘેટાના શરીર પર બે પ્રકારના વાળ હોય છે,
આપણી જેમ ઘેટાના શરીર ઉપર પણ બે પ્રકારના વાળ હોય છે, એક હોય દાઢીના ભાગના બરછટ વાળ અને એક ચામડીની નજીક પાતળા સુવાળા વાળ। આ પાતળા વાળને આપણે ઊન બનાવવા માટે રેશા પૂરા પાડે છે। ઘેટાની કેટલીક જાતિ ફક્ત પાતળા સુવાળા વાળના જ ધરાવે છે। ઘેટાની કેટલીક એવી જાતિઓ છે જે ખાલી પાતળા અને સુવાળા વાળ ધરાવે છે, અને અમુક ઘેટાની એવી જાતિઓ છે કે જે બરછટ તથા અને જે જરૂરી ના હોય તેવા વાળ પણ હોય છે। ખાસ કરીને આવી જાતિના ઘેટાઓને એટલા માટે પસંદ કરવામાં આવે છે કે જેઓ માત્ર સુવાળા વાળ ધરાવતા બચ્ચાઓને જન્મ આપે, અને આવા સુવાળા વાળ ધરાવતા ઘેટાઓ ઉત્પન્ન કરવા માટે પિતૃ પસંદગીની આ પ્રક્રિયાને પસંદગીલક્ષી સંવર્ધન કહે છે। આ જગ્યાએ તમારે અંડરલાઇન કરવાની છે કે સુવાળા વાળ ધરાવતા ઘેટાઓ ઉત્પન્ન કરવા માટે પિતૃ પસંદગીની આ પ્રક્રિયાને પસંદગીલક્ષી સંવર્ધન કહે છે, બરાબર? આટલી અંડરલાઇન તમારે કરવાની છે। ચલો, શું કહે છે આની અંદર? તો કે ઘણા બધા એવા ઘેટાઓ હોય છે કે જે ખાલી માત્ર સુવાળા વાળ જ ધરાવતા હોય છે, તો આપણે તો જે ચામડી ઉપરના સુવાળા વાળ હોય તેની જ જરૂર છે, તો ચામડી ઉપરના સુવાળા વાળ ધરાવતા એવા જ ઘેટા આપણે પસંદ કરીશું। તો આ જે ઘેટા પસંદ કરવાની જે પ્રક્રિયા રહી, આ પ્રક્રિયાને પસંદગીલક્ષી સંવર્ધનની પ્રક્રિયા કહેવામાં આવે છે। હવે આપણે જોઈએ કે ઊન આપતા પ્રાણીઓ કેટલા છે। હવે બીજી એક વાત કે શું બધી જ જગ્યાએ એક જ સરખા પ્રાણીઓ ઊન આપે છે કે અલગ અલગ પ્રકારના પ્રાણીઓ અલગ અલગ પ્રકારનું ઊન પૂરું પાડે છે? તો જોઈએ તો કે આપણા દેશના જુદા જુદા ભાગોમાં ઘેટાની અનેક ઓલાદો છે, જે ઘેટાઓની રૂંવાટી એ ઊનનો એકમાત્ર સ્ત્રોત નથી। મતલબ આપણને ઊન ખાલી ઘેટાઓની અંદરથી મળતું નથી, આપણે ઊન બીજી ઘણી બધી પ્રજાતિઓની અંદરથી પણ મેળવી શકીએ છીએ, પણ છતાં મોટા ભાગે બજારની અંદર ઘેટાના ઊનનો વપરાશ વધારે હોય છે। શું કામ? તો કે સામાન્ય રીતે બીજા પ્રાણીઓના ઊન કરતાં ઘેટાના જે ઊન હોય એ સસ્તું હોય અને સરળતાથી પ્રાપ્ત થઈ જાય તેવું હોય છે। તિબેટ તથા લદ્દાખ જેવા પ્રદેશોમાં યાક નામના પ્રાણીનું ઊન પ્રચલિત છે। જેવી રીતે આપણા અહીંયા બળદ અથવા તો ગાય હોય, એવી રીતે તિબેટ અને લદ્દાખની અહીંયા યાક આવેલું હોય, અને યાકની ઉપર આવેલી જે રૂંવાટી હોય એ રૂંવાટીનો ઉપયોગ ઈવડાઈ ઊન તરીકે કરે છે। આપણે અહીંયા જ્યારે શિયાળો હોય ત્યારે તિબેટિયન ઊલું આવે, ખબર? તિબેટિયનની અંદર સસ્તા સસ્તા જેકેટ હોય, પણ ઠંડીથી બચવામાં તમને મજા ફૂલ આવે, તો એવી જે જેકેટ હોય ને એ જો ઓરિજિનલ જેકેટ હોય ને એ યાકની રૂંવાટીથી બનાવેલા હોય છે। એ ઉપરાંત મોહેર એ અંગોરા બકરીમાંથી મેળવવામાં આવે છે। મોહેર એક પ્રકારનું શું થયું? તો કે રેશમી ઊન થયું। કેવું? રેશમી ઊન। આ શું? તો કે રેશમ એ તેને ઊન એ તે રેશમી ઊન, તો કે રેશમ જેવું લાગતું હોય એવું ઊન, બરાબર? રેશમ જેવું લાગતું હોય એવું ઊન જે પહાડી પ્રદેશમાં જોવા મળે છે। શેમાં જોવા મળે? તો કે અંગોરા બકરીની અંદરથી આપણને જોવા મળે છે, અને એ આપણને જમ્મુ કાશ્મીરવાળા વિસ્તારમાં જોવા મળે છે। બકરીના વાળમાંથી પણ ઊન પ્રાપ્ત થાય છે। કશ્મીરી બકરીઓ વડે મળતું ઊન સુવાળું હોય છે, જેનો પશ્મીના શાલ પ્રકારની સુવાળી પાતળી શાલ વણવામાં ઉપયોગ થાય છે, પણ એ બહુ મોંઘું હોય છે, એટલે આપણે એવી મોંઘી મોંઘી શાલ પહેરતા ઉડતા નથી, બરાબર? બકરીના જે વાળ હોય એમાંથી પણ આપણને ઊન પ્રાપ્ત થાય, અને કાશ્મીરની જે અંગોરા બકરીનું ઊન હોય એ એટલું બધું આપણને સુવાળું હોય કે આપણે તેનો પશ્મીના શાલ પ્રકારની સુવાળી પાતળી શાલ વણવામાં ઉપયોગ કરીએ છીએ। ઊંટના શરીરના વાળનો પણ ઊન તરીકે ઉપયોગ કરવામાં આવે છે। જો મેં કીધું હતું ને કે ઊંટના શરીર ઉપર પણ જે વાળ હોય એનો ઊન તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ, તો ઊંટના શરીરની ઉપર વાળ હોય। હવે એ ઉપરાંત દક્ષિણ અમેરિકાની અંદર જોવા મળતા લામા અને અલ્પાકા પ્રાણીઓ પણ ઊન આપે છે। જો આ આકૃતિની અંદર આપણને લામા તથા અલ્પાકાના આકૃતિ, જો એક અંગોરા બકરી આપણને આકૃતિ 3.3માં, પછી 3.4ની અંદર સાદી બકરી, પછી 3.2ની અંદર યાક, 3.5ની અંદર ઊંટ, પછી 3.6ની અંદર લામા અને 3.7ની અંદર અલ્પાકા, આવા પ્રાણીઓ દર્શાવેલા છે કે જે પોતે ઊન આપે છે। પ્રવૃત્તિ 3.2, એવા પ્રાણીઓના ચિત્રોને ભેગા કરો કે જેમના શરીરના વાળ એટલે રૂંવાટી ઊન તરીકે વપરાય છે, તેને તમારી સ્કેપ બુકમાં ચોંટાડો। જો તમને તેના ચિત્ર ન મળે તો આ પુસ્તકમાં આપેલા ચિત્રો પરથી તેને દોરવાનો પ્રયત્ન
करो। अपना देश की स्थानिक तथा जुदी जुदी भाषा में अपने अलग अलग घेटा अरे कहू अपने अलग अलग प्राणियों ने अलग अलग नाम थी बोलावीए छे। घेटू बकरी ऊन तथा याक माटे वपराता नामों जाणवानो के शोधवानो प्रयत्न करो। बराबर प्रवृत्ति नंबर 3.3 तो के भारत तथा विश्वनो रेखांकित नक्शो मेळवो। हवे जे जे स्थळोए ऊन आपता प्राणियों जोवा मळता होय ते स्थानोनी नोंध तेमां करो। जुदा प्रकारना ऊन आपता प्राणियोंना स्थळने दर्शावा माटे जुदा जुदा रंगनो उपयोग करो। बराबर जो आ आपड़ा अमुक ऊनना ऊन आपता प्राणियों छे जेमना शरीरनी उपरनी जे रूंवाटी होय एनी अंदरथी आपणने रू मळे अरे रू शू ऊन मळे छे। बराबर हवे बात करीए आपणे के ई जे प्राणियों होय ई प्राणियोंनी उपरनी जे रूंवाटी होय ई रूंवाटीमांथी आपणे रेशा केवी रीते बनावी अने ई रेशामांथी आपणे ऊन केवी रीते बनावी। तो के ऊन मेळवा माटे घेटानो ઉછેર કરવામાં આવે છે, તેને વાળ કાપી અને પ્રક્રિયા કરીને ઊન બનાવવામાં આવે છે। બરાબર મતલબ ઘેટાનો ઉછેર કરવામાં આવે અને પછી જ્યારે એની ઉપર ઘટ્ટ મોટા વાળ આવી જાય ત્યારે તેના વાળ કાપીને પછી આપણે ઊન તરીકે એની ઉપયોગ કરવાનું શરૂ થાય છે। બરાબર તો સૌથી પહેલાં પહેલું આપણે જોઈએ કે ઘેટાનું પાલન અને સંવર્ધન કેવી રીતે કરવામાં આવે છે। જો તમે જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ જેવા પહાડી વિસ્તારો અથવા હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતના મેદાનોના વિસ્તારોની મુસાફરી કરો તો તમને ભરવાડો ઘેટાના ઝુંડ ચરાવતા નજરે પડશે। ઘેટું શાકાહારી પ્રાણી છે, તે ઘાસ અને વનસ્પતિના પાંદડા ખાય છે। ઘેટાને પાળનારા તેમને લીલો ચારો ઉપરાંત કઠોળનું મિશ્રણ, મકાઈ, જુવાર, ખોળ તથા ઘણી દ્રવ્ય પણ ખવડાવતા હોય છે। શિયાળામાં ઘેટાઓને ઘરની અંદર રાખવામાં આવે છે અને તેમને પાંદડા, અનાજ અને સૂકો કચરો ખવડાવવામાં આવે છે। આપણા દેશના અનેક ભાગોમાં ઘેટાઓને તેમના ઊન માટે પાળવામાં આવે છે। આપણા કોષ્ટક 3.1માં ઘેટાઓની કેટલીક જાતિઓના નામ આપેલા છે જેમને આપણે દેશમાં ઊનના ઉત્પાદન માટે પાળવામાં આવે છે। કોષ્ટકમાં તેમના વડે મળતી ઊનની ગુણવત્તા અને પોત પણ દર્શાવેલ છે। મતલબ જો આપણને આ નીચે જે કોષ્ટક આપેલું રહ્યું એ કોષ્ટકની અંદર આપણા ભારત દેશની અંદર જે અલગ અલગ પ્રકારના ઘેટાનો ઉપયોગ થાય ને ઊન મેળવવા માટે એ ઘેટાની જાતિના નામ, એ ઊન કેવું આપે એ અને કઈ જગ્યાએથી આપણને પ્રાપ્ત થાય એની વાત કરેલી છે। આપણને નાના એક બે માર્કના પ્રશ્નની અંદર પૂછાઈ જાય કે આ બકરું અરે આ ઘેટું આપણને ક્યાંથી ઉપલબ્ધ થાય, આ ઘેટું આપણને ક્યાંથી મળે, તો કે લોહી જાતિનું ઘેટું હોય એ સારી ગુણવત્તાવાળું ઊન આપે રાજસ્થાન પંજાબની અંદર હોય। પછી આવે રામપુર બુશાયર, તો કે રામપુર બુશાયર જાતિનું ઘેટું કથ્થઈ કલરનું ઊન આપે, કેવું આપે કથ્થઈ કલરનું, એ આપણને ક્યાંથી મળે તો કે ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશની બાજુ આપણને એવા ઘેટા જોવા મળે। પછી આવે નાલી, તો કે ગાલીચા બનાવવાનું જે ઊન હોય ગાલીચા, એ ગાલીચા બનાવવાનું ઊન રાજસ્થાન, હરિયાણા અને પંજાબમાં મળી આવતા નાલી જાતિના ઘેટામાંથી બનાવવામાં આવે છે। પછી આવે બાખરવાલ, બાખરવાલ નામનું જે ઘેટું હોય એ બાખરવાલના ઘેટાનું ઊન શાલ બનાવવા માટે થાય છે। શેના માટે? શાલ બનાવવા માટે, જે આપણને જમ્મુ કાશ્મીર સાઈડ મળે છે। હવે વાત આવે આપણા ગુજરાતની, તો કે ગુજરાતમાં કેવા પ્રકારના ઘેટા હોય, તો કે સામાન્ય રીતે આપણા ગુજરાતની અંદર બરછટ વાળ ધરાવતા ઘેટા હોય, એટલે પહેલું ઘેટું છે મારવાડી, તો કે મારવાડી ઘેટાને બરછટ ઊન હોય, કેવું ઊન હોય બરછટ ઊન, અને પાટણવાડી તો કે એ ઘેટાના જે ઊન હોય એ મોજા, ગંજી જેવી હોજિયરી માટે આપણે ઉપયોગ કરીએ છીએ, અને આ બંને પ્રકારના ઘેટા આપણને ગુજરાતની અંદરથી મળી આવે છે। ઘેટાની કેટલીક પ્રજાતિના શરીર પર ઘટ્ટ રૂવાટી હોય છે જેમાંથી મોટા પ્રમાણમાં સારી ગુણવત્તાવાળું ઊન પ્રાપ્ત થાય છે, જેમ કે પહેલાં આપણે જોઈ ગયા કે ઘેટાઓની પસંદગી વડે પેદા કરવામાં આવે છે। આ પ્રક્રિયામાં કોઈ એક સારી જાતિના નર કે માદા પસંદ કરવામાં આવે છે, જ્યારે પાળેલા ઘેટાના શરીર પરના વાળનો જથ્થો વધી જાય છે ત્યારે ઊન મેળવવા માટે તેને કાપવામાં આવે છે। હવે ઊન મેળવવા માટે જ્યારે તેને કાપવામાં આવે ત્યારે તમને એવું થતું હશે કે આપણે વાળંદની દુકાને જેમ વાળ કપાવવા જાવી એમ ઘેટાને એમના ઘેટાની વાળંદની દુકાન હશે, અહીંયા લઈ જતા હશે, પણ એવું હોતું નથી। ઘેટાની ઉપરની ચામડીનું જે ઉપરનું સ્તર હોય ને એ ઉપરના સ્તર સહિત ઘેટાની ચામડીના ઉપરનું જે સ્તર હોય એ સ્તર સહિત આખું એ શું કરી લે, કાઢી લે, શું કરે કાઢી લે, પણ એની અંદર ઘેટાને તમને એમ થતું હોય ઘેટાને કેટલો બધો દુખાવો થતો હોય છે,
ઘેંટા દુખતું હોય છે, લોહી નિકળતું હોય છે, એવું બધું થતું હોય છે, પણ એવું કાંઈ થતું નથી. કેમ કે ઉપરના જે કોષો હોય એ મૃત કોષો હોય સામાન્ય રીતે, એટલે એને એટલું બધું દુખાવો થતો નથી. બરાબર, તો કે રેસાઓમાંથી ઊનમાં રૂપાંતરની પ્રક્રિયા, તો કે રેસાની અંદરથી ઊનમાં રૂપાંતર કરીએ એની પ્રક્રિયા આપણે જોઈએ. તો કે સ્વેટર ગૂંથવા માટે વપરાતું ઊન કે શાલ વણવા માટે વપરાતું ઊન એક લાંબી પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત થાય છે, જે નીચે મુજબ સોપાનો ધરાવે છે. જેમાંથી આપણે એક સોપાનની વાત કરીએ કે ઘેટાઓના શરીર પરથી તેની પાતળી ચામડી સહિત રૂવાટીને ઉતારી લેવામાં આવે છે. આ પ્રક્રિયાને કાતરણી કહે છે. શું કીધું? તો કે ઉપરની પાતળી ચામડી સહિત રૂવાટી ઉતારી લેવામાં આવે છે અને આ પ્રક્રિયાને કાતરણી કહે છે. હજામ આપણા વાળ કાપવા માટે જે મશીનનો ઉપયોગ કરે છે તેવા પ્રકારના મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે ગરમીની ઋતુમાં વાળ કાપવામાં આવે છે કે જેથી તેમના શરીર પર રક્ષણાત્મક આવરણ ન હોવા છતાં તે જીવંત રહી શકે છે. જો શિયાળાની અંદર વાળ કાપવામાં આવે તો ઘેટું ઠંડીના લીધે મૃત્યુ પામી શકે છે, એટલા માટે ઉનાળાની અંદર એના વાળ કાપી નાખવામાં આવે છે. જેનાથી શું થાય? તો કે એને ઠંડીથી બચવાની જરૂર પડતી નથી. ઊનના આ રેસાઓ પર પ્રક્રિયા દ્વારા ઊનના દોરાઓ બનાવવામાં આવે છે. જેવી રીતે આપણા વાળ કાપવામાં આવે છે કે પિતાજી દાઢી કરે છે, તે રીતે ઊનને ઉતારતી વખતે ઘેંટાઓને ખાસ દર્દ હોતું નથી. શું તમે જાણો છો કે આવું શા માટે થાય છે? તો કે ચામડીનું સૌથી ઉપરનું સ્તર મૃત કોષોથી બનેલું હોય છે. સાથે સાથે જેમ તમને નવા વાળ ઉગે છે તે રીતે ઘેંટાઓ પણ નવા વાળ ઉગવા લાગે છે અને આમ ઘેંટાને કોઈ પ્રકારનો દુખાવો થતો નથી. બરાબર, હવે આ હતું આપણું સોપાન નંબર એક. સોપાન નંબર બે, તો કે ચામડી સહિત ઉતારેલા વાળને ટાંકીમાં નાખીને સારી રીતે શું કરી દે? ધોઈ નાખે. અને ધોઈ નાખે પછી ધોતા ધોતા શું કરે? તો કે એની અંદર જે ચિકાસ હોય, જે ધૂળ હોય અને જે મેલ હોય એ બધું શું કરે? કાઢી નાખે. આ પ્રક્રિયાને ઘસવાની પ્રક્રિયા કહેવાય. કેવી પ્રક્રિયા કહેવાય? ઘસવાની. પણ હાલના સમયમાં જે ઘસવાની પ્રક્રિયા રહી એ આપણે મશીનની અંદર જ કરી નાખી, બાર આપણે હાથે કરતા નથી. બરાબર, આજના વિડીયો માટે આટલું રાખીએ. આવતા વિડીયોની અંદર સોપાન નંબર 3 શરૂ કરીશું અને આગળ આપણે વાત કરીશું. બરાબર, મળીએ આવતા વિડીયોની અંદર. બરાબર, બધા ઘરે ને ઘરે રહેજો અને માસ્ક પહેરજો. બાય બાય.